રાજકોટમાં બુટલેગર અને સ્થાનિકો વચ્ચે મારામારીનો કેસ સામે આવ્યો. એમએલએ અને કલેક્ટર મીરવદર ગામે પહોંચ્યા હતા, જ્યાં રાજકોટ એસપી સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા. બુટલેગરોના વિરોધમાં 3 દિવસથી મીરવદર ગામ બંધ છે. એમએલએ અને કલેક્ટરે સ્થાનિકો સાથે મુલાકાત કરી આરોપીઓ સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું. આશ્વાસન બાદ ફરીથી દુકાનો ખોલવામાં આવી. મારામારીની ઘટનામાં 5 આરોપી સામે ગુનો દાખલ થયો. 5 આરોપીઓ પૈકી 3ની પોલીસે ધરપકડ કરી લીધી છે. 3 દિવસથી આજે ગામ બંધ હતું, એ ગામ 3 દિવસથી આ બંધ હતું. આજે લોકોએ આશ્વાસન મળ્યું છે, લોકો રાજી ખુશીથી આજે ગામ ખોલી નાખે છે અને પોતાની પ્રવૃત્તિમાં અને આઝાદીનો જે સ્વતંત્ર પર્વની ઉજવણી શરૂ થઈ છે એમાં એ બધા સક્રિય રીતે ભાગ લેશે. જે આરોપી છે એના વિરુદ્ધ 10-11 જેટલા ગુના દાખલ થયેલા છે અને તેના વિરુદ્ધ હદભરી પણ કરવામાં આવેલ હતી ભૂતકાળમાં, અને હજી પણ આ ગુનો વધારે એડ કરી અને એનામાં પણ હદભરી પાછા જે પણ થતી હશે એનો વધારે ઉમેરો કરવામાં આવશે. વડોદરામાં ગોત્રીના અંબિકાનગર નજીક દુકાનમાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થઈ ગયો. આ દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. તસવીરો સામે આવી રહી છે. દાળવડાની દુકાનમાં ગેસના લીકેજના કારણે સિલિન્ડરમાં આગ લાગી ગઈ. ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે પહોંચી, જોકે બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. વલસાડના હાલારની શાળામાં આગ લાગી ગઈ. અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં પણ દોડધામ મચી ગઈ હતી. આજે રવિવાર હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી, ત્યારે આસપાસના લોકોએ શાળાના આચાર્ય અને ફાયર બ્રિગેડને જાણકારી આપી. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગનું પ્રાથમિક કારણ જાણી શકાયું ન હતું, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. સુરેન્દ્રનગરમાં તમંચા સાથે શખ્સની ધરપકડ કરાઈ છે. ધીરુ ભાભડા નામના શખ્સની ધરપકડ કરાઈ. તમંચો અને 2 કારતૂસ પોલીસે જપ્ત કર્યા. પારિવારિક ઝઘડામાં હથિયાર ખરીદ્યાની કબૂલાત કરી છે. ધીરુભાઈ ભાભડા નામના આ શખ્સની ધરપકડ કરી છે. તમંચો અને 2 કારતૂસ પોલીસે તેની પાસેથી જપ્ત કર્યા છે. જામનગર જિલ્લામાં નોંધાયેલા સાયબર ક્રાઇમના ગુનામાં પોલીસે માસ્ટર માઇન્ડ અમીર અસલમ ગરાણાને સુરતથી પકડી લીધો. આ આરોપીને છોડાવવા માટે જ નિકુંજ પટેલ નામના વ્યક્તિએ જામનગર એસપીના નંબર પર ફોન કરી ખોટી ઓળખ આપી. જામનગર એસપી મીટિંગમાં હતા ત્યારે તેનો મોબાઈલ ફોન સ્ટાફને રિસીવ કરવા માટે આપ્યો હતો. આ સમયે જ તેમના નંબર પર વોટ્સએપ કોલ આવ્યો હતો, જેમાં સામેના વ્યક્તિએ પોતાની ઓળખ નિકુંજ પટેલ તરીકે આપતા કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલયથી સરકારી અધિકારી નિકુંજ પટેલ બોલું છું. તમે જામનગર પોલીસે આમીર અસલમ ગરાણા નામના વ્યક્તિને પકડેલ છે, તેઓને તાત્કાલિક છોડી દેવા માટે મારી અંગત ભલામણ છે. તે ધ્યાનથી સાંભળો, તેઓને તાત્કાલિક છોડાવવાની વ્યવસ્થા કરો. આ પ્રકારે તેમણે ફોન પર વાત પણ કરી. આખરે તે પોલીસના સકંજામાં આવી ગયો છે. સાયબર ક્રાઇમના એક આરોપી હતા જેનું નામ છે આમીર ઉર્ફે અરમાન અસલમ ગરાણા. એને છોડી દેવા તેમજ તેની સાથે વાત કરાવવાની માગણી કરેલ હતી. આ પ્રકારની માગણી ગેરવ્યાજબી હોય તેમજ આ પ્રકારે ક્યારેય કોઈ સરકારી ઓફિસ કે કાર્યાલય દ્વારા ભલામણ આવતું ન હોવાથી સદર વ્યક્તિ અંગે ખરાઈ કરાતા આ નામ નંબરવાળો વ્યક્તિ કોઈ વ્યક્તિ આ પ્રકારના જણાવેલ કાર્યાલયમાં કોઈ કામ કરતું ન હોવાનું જણાવ માલુમ પડ્યું હતું. પંચમહાલમાં યાત્રાધામ પાવાગઢમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. માં મહાકાળીના દર્શને 1 લાખ કરતા પણ વધુ ભક્તો ઉમટ્યા. આજે રવિવારને કારણે ભક્તોનો વહેલી સવારથી જ ધસારો જોવા મળ્યો. છાસિયા તળાવથી નિજ મંદિર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી. નિજ મંદિરના પટાંગણમાં ભક્તો માતાજીના ગરબે રમતા નજરે પડ્યા. તો આ તરફ યાત્રાધામ દ્વારકામાં પણ ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. અધિક માસનો છેલ્લો રવિવાર હોવાથી ઉમટ્યા ભક્તો. દ્વારકાના રસ્તા ઉપર માનવ મહેરામણ જોવા મળ્યું. દ્વારકાધીશના દર્શન માટે લાંબી કતારો લાગી. ગોમતી નદીમાં સ્નાન કરી ભક્તો ધન્ય બની ગયા. બે અલગ અલગ યાત્રાધામોની તસવીર આપને બતાવી રહ્યા છે. પહેલી તસવીર આપ પાવાગઢની જોઈ રહ્યા છો, જ્યાં મહાકાળીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો આજે પાવાગઢ પહોંચ્યા. બીજી તસવીરમાં આજે દ્વારકામાં અધિક માસ અને રવિવાર હોવાથી માનવ મહેરામણ અહીંયા ઉમટ્યું છે. ગોમતી નદીમાં સ્નાન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. માઉન્ટ આબુમાં વરસાદી માહોલ જામ્યો છે. આબુમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. રવિવારના કારણે પર્યટકોનો પણ ધસારો છે. ધુમ્મસના કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી. આ તસવીરમાં જોઈ શકાય છે માઉન્ટ આબુના તમામ રસ્તાઓમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે અને નજારો પણ એકદમ નયનરમ્ય જોવા મળે છે.
ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. તેના કારણે ચોમાસામાં ડાંગમાં પ્રવાસીઓનો મેળાવડો જામે છે. થોડા સમય પહેલા લોકો માત્ર સાપુતારા જ ફરવાનું પસંદ કરતા હતા, પરંતુ હવે ડાંગના ડોન પર્વત પર પણ લોકોની ભીડ દેખાય છે. આ તસવીરો ડોન પર્વતથી આવી રહી છે. ડોન પર્વત એ આહવાથી 30 કિલોમીટર અને સાપુતારાથી 60 કિલોમીટરના અંતરે આવેલું છે. ડોન પર્વતને સરકાર દ્વારા પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરાયું છે. પ્રવાસન સ્થળના કારણે તમામ સુવિધાઓ ડોન પર્વત પર મળી રહે છે. પ્રવાસીઓ મોટા પ્રમાણમાં સાપુતારા કરતા ડોન પર્વત પર સમય વિતાવવાનું વધારે પસંદ કરતા હોય છે. સિઝન ચાલે છે તો સુરતી છે, આજુબાજુના જે શહેરોમાંથી લોકો અહીંયા સ્પેશિયલ ડોન ખાતે મુલાકાત લેવા આવે છે અને એનું એટમોસ્ફિયર પણ બહુ મસ્ત છે. તો જે મોન્સૂન સિઝન છે એમાં લોકો 2-4 દિવસનો પ્લાન કરીને અહીંયા ફરવા માટે આવે છે. ધોરાજીથી આવીએ છીએ અહીંયા ડાંગ જિલ્લામાં, અમે ફરવા માટે આવીએ છીએ. ચોમાસાનું વાતાવરણ છે અને ડોન હિલ સ્ટેશન પર અમે અત્યારે આવ્યા છીએ. અહીંનું વાતાવરણ આહલાદક છે, અમને ગમ્યું છે. વરસાદ ધીમી ધીમો ઝરમર ઝરમર ચાલુ છે. જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયો છે. ખેડૂતો ફરી ચિંતાના વાદળોમાં ઘેરાયેલા છે. દ્વારકા જિલ્લામાં વરસાદ નહીં થવાથી ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. વરસાદના 2 રાઉન્ડ સારી રીતે પૂર્ણ થયા પછી હવે વરસાદ ખેંચાતા પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અત્યારે જ્યારે કપાસ અને મગફળીની અંદર ફ્લાવરિંગનો સમય છે, એવા સમયે પિયતની ખૂબ જ જરૂર છે અને વરસાદ પણ ખેંચાયો છે. જો વરસાદ 2-3 દિવસમાં થાય તો ખેડૂતોને ડબલ કહી શકાય ઉત્પાદન મળી શકે એમ છે, અને જો કદાચ વરસાદ ખેંચાય તો જ્યાં પિયતની સગવડ નથી એવી જગ્યા ઉપર ઘણું બધું, એટલે કે ડબલ નુકસાન, 50% જેટલું નુકસાન આવી શકે એવું છે. તો દેવભૂમિ દ્વારકામાં ખેડૂતોએ મગફળી અને કપાસના પાકનું વાવેતર કર્યું. અત્યારે પાકમાં ફ્લાવરિંગનો સમય છે અને તે જ સમયે વરસાદે વિરામ લીધો. ખેડૂતોના જણાવ્યા અનુસાર જો 2-3 દિવસમાં વરસાદ થાય તો ડબલ નફો મળે અને ઉત્પાદન પણ સારું મળે. જો 2-3 દિવસમાં વરસાદ ન થાય તો ભારે નુકસાનની પણ શક્યતા છે. જો વરસાદ ન થાય તો સમગ્ર પાક નિષ્ફળ પણ જઈ શકે. જો અમુક ખેડૂતો તો પિયત પણ શરૂ કરી દીધું છે. અત્યારે જ્યારે માંડવીમાં અને કપાસમાં જ્યારે પાણીની ખાસ જરૂર છે ત્યારે અત્યારે વરસાદ ખેંચવે છે. અત્યારે સૂયા બેસવાનો ને ફાલફૂલનો બહુ ટાઈમ છે, તો અત્યારે વરસાદ ખેંચે છે તો સમયસર જો વરસાદ થઈ જાય તો ખેડૂતને બહુ રાહત થઈ છે. અરવલ્લીમાં મોડાસા પાલિકાની ડમ્પિંગ સાઇટનો ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો. સરકારી જમીનને ડમ્પિંગ સાઇટ માટે ફાળવવામાં આવતા ગ્રામજનોએ પોસ્ટરો સાથે વિરોધ કર્યો છે. ડમ્પિંગ સાઇટ પર કચરો ઠાલવવામાં આવતા રોગચાળો અને દુર્ગંધ ન ફેલાય તે માટે 6 ગામના લોકો મેદાનમાં ઉતર્યા. મોડાસા શહેરની ગંદકી ગામડાઓના રહેણાંક વિસ્તારની આસપાસ ઠાલવવાનો નિર્ણય અંગે ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કર્યા. ફળદ્રુપ જમીન પર કચરા માટેની જગ્યા ફાળવતા સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ છે. જો સમગ્ર શહેરની ગંદકી અહીંયા જ ઠલવાય તો લોકોનું આરોગ્ય પણ ખરાબ થાય તેવી શક્યતા છે. જોકે 40 વર્ષ અગાઉ પણ જમીન બચાવવા માટે ઉગ્ર વિરોધ થયો હતો અને હવે ફરીથી તે જ મામલે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. મોડાસા નગરપાલિકાનું જે ડમ્પિંગ યાર્ડ આવી રહ્યું છે એ અમારી આજુબાજુના વિસ્તારમાં છે અને ત્યાં અમારી આજુબાજુમાં મંદિર, ગામ, સ્કૂલો અને આશ્રમ પણ છે અને બાળકોને રમવા માટેની સારી એવી જગ્યા છે, તો અમારા બાળકો ક્યાં રમી શકે? અને અમારી જમીન પણ ફળદ્રુપતાવાળી છે, તો જો આ ડમ્પિંગ યાર્ડ અહીંયા આવે તો અમારી જમીનની શું હાલત થાય? અમારે ક્યાં જવાનું? તો અમારો ઉગ્ર વિરોધ છે કે આ ડમ્પિંગ યાર્ડ અહીંયા આવવું જોઈએ જ નહીં. પશુપાલનોમાં બી આનો રોગ રોગચાળો અને એના ધંધામાં અસર પડશે. ડમ્પિંગ સાઇટ અમારે કલેક્ટર સાહેબને એક નમ્ર વિનંતી છે કે નગરપાલિકાની હદમાં કે જે એમને ઘણી